જામનગરમાં છેલ્લા પાંચ દિવસમાં 9809 યુવાનોએ વેક્સિન લીધી ફૂડી પહેલી મેથી રાજ્યના 18મી 44 વર્ષની ઉંમરના દરેક યુવાઓને વેક્સિન આપવા અંગેની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી જેને લઈને જામનગરના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે 18મી 44 વર્ષના યુવાનો ખૂબ મોટા પ્રમાણમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે તેમજ એપોઇન્ટમેન્ટ મુજબ વેક્સિન લઈ પોતાને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યા છે યુવાનો રાજ્ય સરકારની ઓનલાઈન રજિસ્ટ્રેશન પદ્ધતિથી ખૂબ જ સંતુષ્ટ જોવા મળ્યા હતા તો બીજી તરફ વેક્સિન લઈ વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા અપીલ પણ કરી હતી જામનગરના કામદાર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી વેક્સિન લીધા બાદ 20 વર્ષીય પોસ્તરિયા તેજલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કરવામાં આવેલી 18મી 44 વર્ષના યુવાનો માટેની વેક્સિનેશનની પહેલ ખૂબ જ આવકારદાયક છે મેં અત્યારે વેક્સિન લીધી છે અને મને તેની કોઈ જ આડઅસર થઈ નથી આથી લોકો પણ કોઈ જ પ્રકારનો ડર રાખ્યા વગર વેક્સિન લેવા આગળ આવે તે જરૂરી છે આપણે સૌ સરકારને સાથ સહકાર આપીએ અને વધુમાં વધુ વેક્સિનેશન કરાવી દેશને કોરોના મુક્ત કરવામાં પોતાનું યોગદાન આપીએ દ્રષ્ટિ પરમાર નામના બીજા એક યુવાએ વેક્સિન લીધા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા રજિસ્ટ્રેશનથી લઈ વેક્સિનેશન સુધીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવાઈ છે સરળતાથી રજિસ્ટ્રેશન થઈ જાય છે તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન લેવામાં પણ કોઈ મુશ્કેલી પડતી નથી પોતાના પરિવાર તથા સમાજને કોરોનાથી મુક્ત કરવા દરેક નાગરિક અવશ્ય વેક્સિન લે તેવી અપીલ કરતા દ્રષ્ટિએ જણાવ્યું હતું કે આની કોઈ જ આડઅસર નથી વેક્સિન એકદમ સુરક્ષિત છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 15 આરોગ્ય કેન્દ્રો ખાતે 18મી 44 વર્ષના યુવાનો માટે વેક્સિનેશનની સુવિધા ઊભી કરવામાં આવી છે રજિસ્ટ્રેશનથી લઈ વેક્સિનેશન સુધીની સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવાઈ છે જેથી વધુમાં વધુ યુવાનો આ સુવિધાનો લાભ લઈ પોતાને કોરોના સામે સુરક્ષિત કરી રહ્યા છે અને તેથી જ જામનગરમાં પણ પહેલી મેથી આજ દિન સુધીમાં 9809 યુવાઓ સફળતાપૂર્વક પોતાનું કોવિડ પ્રતિરોધક રસીકરણ કરાવવામાં સફળ રહ્યા છે નમસ્કાર મારું નામ છે પોસ્તરિયા તેજલ મારી ઉંમર છે 20 વર્ષ અત્યારે સરકારે 20-45 વર્ષના ઉંમરના માટે વેક્સિનની જે શરૂઆત કરી છે તે બહુ જ સારી છે બધા માણસો અત્યારે બીવે છે કે નહીં વેક્સિન લઈએ તો આ થાય ઓલું થાય એવું જરાય નથી મેં પણ વેક્સિન લીધી છે અત્યારે મને કંઈ જ આડઅસર થઈ નથી તો બધા આપણે પણ સરકારને સાથ સહકાર આપીએ અને એને અત્યારે આપણા દેશને જરૂર છે કોરોના મુક્ત થવાની તો જો વેક્સિન લેશું તો જ કોરોના મુક્ત થશું એટલે વેક્સિનથી કોઈ બીક રાખવાની જરૂર નથી હું દ્રષ્ટિ પરમાર સરકારે આ વેક્સિનનું રજિસ્ટ્રેશન ચાલુ કરાવ્યું છે જેની પ્રક્રિયા બહુ સહેલી છે થઈ જાય છે રજિસ્ટ્રેશન અને પછી વેક્સિન લેવામાં પણ કાંઈ તકલીફ નથી પડતી આસાની થઈ જાય છે અને બધા વેક્સિન લ્યો અને એનાથી કાંઈ આડઅસર પણ નથી થતી અને પોતાને પરિવાર અને સમાજને કોરોનાથી મુક્ત કરવામાં સહાયતા આપે મારી યુવાનોને અપીલ છે કે બધા વેક્સિન લે પોતાને પરિવારને અને જામનગરને સુરક્ષિત બનાવે